तो मित्रों हवे प्रश्न नंबर 5 तरफ आपणे आगळ वधीए। अत्यार सुधी हूँ एवं कहते तो कि मोटा दाखला परीक्षा में पूछाय नहीं, आ न पूछाय, आ न पूछाय, तमने एवं थात हे त्यारे कि सर आ बधुं नथी पूछात, तमे करावो छो, तो जी थाय छे जे पूछाय छे ई तो करावो। ए आपणे हवे करवानुं छे बोर्ड में प्रश्न नंबर 5 अने प्रश्न नंबर 6 अति महत्वना प्रश्नों छे। बोर्ड में तमने आमांथी एक बे मुद्दाओ ज पूछाय, अत्यार सुधी में जेटला बोर्ड में पूछायेला प्रश्नों छे एनी मोटा भागे आमांथी ज छे, एटले आपणे एना उपर फोकस वधारे करवानुं छे। आ मोस्ट एमपी प्रश्नों छे, आखे आखा दाखला, आखे आखो पांचमो प्रश्न पाना नंबर 311 उपर आखे आखो दाखलो तमने कोई दी न पूछाय, एमांथी खाली एक के बे ज मुद्दाओ पूछाय અને એની દરેકની એક કે બે આમ નોંધો જ થતી હોય, બરાબર? તો આ બાબતની કાળજી રાખીએ અને જોતા જઈએ। પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે, તેની ઉપજ અંગે કોઈ સૂચના નથી। તો આપણે પાઘડીનો મુદ્દો અગાઉ ભણી ગયા। પ્રશ્ન નંબર 4માં ત્રીજો પ્રશ્ન, પાઘડીના 3 ઓપ્શન હોય, પાકાશ્રયમાં દર્શાવેલ હોય, હવાલામાં સૂચના ના હોય, પાકા સર્વૈયામાં દર્શાવેલ હોય ને હવાલામાં સૂચના હોય, અને છેલ્લે પાકા સર્વૈયામાં દર્શાવેલ ના હોય પણ હવાલામાં સૂચના હોય, કેટલા આવશે? તો આ 3 ઓપ્શન આપણે શીખી ગયા હતા। પાઘડીના વિસર્જનના સંદર્ભમાં 3 જ મુદ્દાઓ બની શકે, ચોથો મુદ્દો જ ન બને। તો અહીંયા શું લાગુ પડે છે એમાં કે પાઘડી પાકા સર્વૈયામાં છે, હવાલામાં સૂચના નથી, તો એનું ખાતું બંધ કરવાની એમ નોંધ થાય પણ ઉપજ અંગે કોઈ નોંધ થાય નહીં। તો પહેલી નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા, શું કામે? તો પાકાશ્રયમ પાઘડી દર્શાવેલ છે, ચોપડે કિંમત 56,000 છે, એટલે ખાતું બંધ કરવું પડે। 56,000 બાબત જે પાઘડી ખાતું ચોપડે કિંમતે બંધ કર્યું તેના, હવે આની ઉપજ અંગે કાંઈ સૂચના નથી, એટલે આપણે સાથે સાથે એ નોંધ લખી નાખાય, ભલે ને આમ નોંધ ન થાય કાંઈ નહીં। ઉપજની સૂચના નથી, આમ નોંધ ન થાય, કારણ કે આ અદ્રશ્ય મિલકત છે। પહેલો મુદ્દો પૂરો, 2 માર્ક, 1 માર્ક, 3 મુદ્દા હોય તો 3નો 1-1 માર્ક આપે એવી રીતે। બીજો મુદ્દો, અહીંયા આપણે આ લીટાને લાંબો કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ પહેલો મુદ્દો પૂરો થઈ ગયો છે। બીજો મુદ્દો, વિસર્જન સમયે પાકાશ્રયમાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલ છે, એટલે કાંઈ પણ વિચાર્યા વગર પહેલી આમ નોંધ તો શું લખી નાખવાની? ખાતું બંધ કરવાની। માલ મિલકત નિકાલ ખાતે ઉ, શું કામે? તો કે ચોપડે દર્શાવેલ છે ને, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉ તે જમીન મકાન ખાતે જમા ને તે રોકાણો ખાતે જમા, જમીન મકાન ખાતે જમા 8 લાખ, અને રોકાણો ખાતે જમા 2 લાખ, ટોટલ 6-10 લાખ। બાબત જે જમીન અને રોકાણના ખાતા ચોપડે કિંમતે બંધ કર્યા તેને, ખાતા બંધ કરવાની આમ નોંધ થઈ ગઈ। હવે આગળ, તેના અનુક્રમે 9 લાખ અને 1.5 લાખ ઉપજ્યા, જમીન મકાનના 9 લાખ, રોકાણના 1.5 લાખ, બેનો ટોટલ કરીને લખી નાખવાનો, બે અલગ અલગ આમ નોંધ નહીં। રોકડ ખાતે ઉધાર તે
માલ મિલકત નિકાલ ખાતે જમા, એમાં સ્પષ્ટતા કરી દેવાની કે જમીન મકાનના 9 લાખ અને રોકાણના 1,50,000 ઉપજ્યા તેન ટોટલ 10,50,000 બરાબર. બીજો મુદ્દો એ પૂરો કરી દેવાનો, લાંબો લેટો એટલે ખ્યાલ આવે કે આ બીજો મુદ્દો એ પૂરો થઈ ગયો છે. ત્રીજો મુદ્દો, પેઢીની કુલ મિલકતો રૂપિયા 2 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, 10,000 રોકડ સહિત ચોપડે ઉપજ મૂલ્યની ઉપજ થઈ, ચોપડે મૂલ્યની ઉપજ થઈ, મતલબ કે ચોપડે જેટલા દર્શાવેલા છે એટલા રૂપિયાની જ ઉપજ થઈ. સારું, આ દાખલો આપણે અગાઉ ગણી ગયા 8મા દાખલા તરીકે, 4થા દાખલાના 8મા દાખલા તરીકે ગણી ગયા. વળી પાછો એકવાર ગણીએ, કુલ મિલકતો રૂપિયા 2 લાખ છે, એમાંથી 40% ચાલુ મિલકતો છે, 40% એટલે 4 × 2 = 8, 80,000 રૂપિયા. 80,000માં 10,000 રૂપિયા શું છે? રોકડ. મતલબ કે અહીંયા આપણે તગડો કરી નાખીએ, કુલ મિલકતો 2 લાખ, એમાંથી 40% એટલે કે 80,000 ચાલુ મિલકતો, 10,000 રોકડ અલગથી, એમાં ને એમાં છે 80,000માં, એટલે 70,000 અન્ય ચાલુ મિલકતો. એનો મતલબ એવો થયો કે 80,000 રૂપિયા ચાલુ મિલકત હોય તો અહીં 1,20,000 રૂપિયા સ્થિર મિલકત હોય. બરાબર, આપણને એમ કીધું કે ચોપડે મૂલ્યની રકમ ઉપજી, તો ચોપડે મૂલ્ય એટલે આના 70,000 આવ્યા છે અને આના 1,20,000 આવ્યા છે, મતલબ કે બે આમનોની રકમ એક સરખી. આમનોન લખીએ, માલ મિલકત નિકાલ ખાતે ઉ તે સ્થિર મિલકતો ખાતે ટપ 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 તે ચાલુ મિલકતો ખાતે ટપ ટપ ટપ. સ્થિર મિલકતો ખાતે 1,20,000, જ્યારે ચાલુ મિલકતો ખાતે 70,000, એટલે ટોટલ 1,90,000 બાબત જે ચોપડે કિંમતે ખાતા બંધ કર્યા. હવે આપણને સૂચના એવી રીતે જ આપી હતી કે એમાં સૂચના એવી રીતે હતી, ત્રીજામાં જુઓ કે ચોપડે મૂલ્યની ઉપજ થઈ, મતલબ કે ચોપડે કિંમત જે છે એટલા જ રૂપિયા આપણને આવ્યા. તો બીજી આમ નોન રોકડ ખાતે ઉ તે માલ મિલકત નિકાલ ખાતે ટપ 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 બાબત જે સ્થિર મિલકતના 1,20,000 અને ચાલુ મિલકતના 70,000 ઉપજ્યા. દાખલો પૂરો અહીંયા, આ મુદ્દો પૂરો. ત્રીજો, ટોટલ રકમ લખી નાખવાની, 1,20 × 70 એટલે 1,90. રેડી? ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, પાના નંબર 311 ઉપર છીએ આપણે, ભૂલી જતા નહીં. આગળ વધીએ. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, પાઘડીનો બીજો મુદ્દો આવી ગયો છે, ધ્યાન રાખજો. આની પહેલા એવું હતું કે સરવૈયામાં છે અને ઉપજતા નથી, આમાં એમ કીધું છે કે સરવૈયામાં નથી. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજી. હવે ચોપડે દર્શાવેલ ના હોય, ખાતું બંધ કરવાની આમનોન તો નોંધ થાય, સીધી જ કઈ લખવાની? ઉપજ અંગેની આમનોન લખવાની. ચોથો મુદ્દો, રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત, નવું ખાતું ખોલવાની મનાઈ છે, નવું ખાતું ખોલી શકાતું નથી. માલ મિલકત નિકાલ ખાતે ઉ
बाबत जे चोपड़े नहीं दर्शावेल पागड़ी ना 50,000 उपजे बायानी 1,000 नोंधाय बीजी कई सूचना पण लखवानी नथी सीधा 50,000 रेडी कारण के पाकाश्रय में पागड़ी दर्शावेल नथी એટલે ખાતું બંધ કરવાનું તો પ્રશ્ન જ ન આવે સીધે સીધા પૈસા આવ્યા ઈ જામનો લખી નાખવાનો આ મુદ્દો અહીંયા પૂરો થઈ જશે લાંબો લીટો કરી નાખવાનો સર સર પરીક્ષામાં અમારે આવી રીતે કરવાનું હા કરી શકો છો આ જ રીતે કરવું હોય તો કરી શકો છો અને અલગ અલગ આમ નોંધો આપવી હોય તો પણ કરી શકો બે ચાલે ત્યાર પછી મુદ્દા નંબર 5 લેપટોપની કિંમત 35,000 છે એક ભાગીદાર 25,000માં લઈ ગયો એટલે પહેલા તો આપણે જેમ કરતા હતા અત્યાર સુધી એમ જ કરવાનું લેપટોપનું ખાતું ચોપડે કિંમતે કરી દેવાનું બંધ આમ નોંધ પાંચમા મુદ્દાની માલ મિલકત નિકાલ ખાતે ઉ 35,000 રૂપિયા છે એટલે 35,000 રૂપિયાથી ખાતું બંધ થાય તે લેપટોપ ખાતે ટપ 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 લે સાહેબ લેપટોપ લખવાનું લેપટોપમાં શું કઈ શરમ આવે લખવામાં જે મિલકત છે એનું નામ લખી નાખવાનું પછી ત્યાં ડિનર સેટ હોય તો ડિનર સેટ ખાતે ટપ 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 એમ કરી શકાય બાબત જે ચોપડે કિંમતે ખાતું બંધ કર્યું તેના ટૂંકી લીટી લાંબી લીટી નથી કરવાની કારણ ભાગીદાર લઈ ગયો એની આમનો હજી લખવાની બાકી છે સૂચના છે કે એક ભાગીદાર નામ આપ્યું નથી એક ભાગીદાર તે 25,000માં લઈ ગયો હવે ભાગીદાર મિલકત લઈ જાય એમને ન લઈ જવા દે એટલા રૂપિયા આપણે એના મૂડી ખાતામાંથી ઓછા કરી નાખીએ મતલબ કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 25,000માં લઈ ગયો એટલે 25,000 લખી નાખવાના બાબત જે લખવી તો ભાગીદાર લેપટોપ લઈ ગયો પાંચ મુદ્દા ક્લિયર થઈ ગયા મિત્રો પરીક્ષામાં તમને આમાંથી વધીને 2 કે 3 પૂછે આ 1 આ 2 અને કદાચ આ 3 પરીક્ષામાં આમાંથી જ બોર્ડમાં પૂછાય છે એટલે પહેલા દાખલા નંબર 4, 5 અને 6 આ 3 તો તમને આવડવા જ જોઈએ કોઈ પણ સંજોગોમાં હજી આગળ વધીએ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 માં સૂચના છે કે એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન રૂપિયા 40,000 ચૂકવવાનું સ્વીકારે છે એ ભાઈ આમાં બે અલગ અલગ પ્રકારના મત ઉદ્ભવે છે કારણ કે દાખલામાં આપણને એવી ક્યાંય સૂચના ના હોય કે ભાગીદારની પત્ની છે એના પતિ પાસેથી લોનના પૈસા લાવી છે કે એના પિતાશ્રી પાસેથી પૈસા લાવી છે આપણે અગાઉ ભણી ગયા ભાગીદારની પત્નીની લોન કાનૂની જોગવાઈમાં કે ભાગીદારની પત્ની પાસે અવકાશ બે જ જગ્યાએ છે પૈસા આવવાનો એક તો એના પતિ પાસેથી પૈસા મળે એટલે કે ભાગીદાર પાસેથી એટલે અને બીજા એના પિતાશ્રી પાસેથી પૈસા લાવે તો એની આમનોન શું લખવી જો ભાગીદાર ચૂકવવાનું સ્વીકારતો આગળ પાના નંબર 291 ઉપર આની સ્પષ્ટતા આપણને કરીને આપેલી છે તો જરા પાના નંબર 291 કાઢીએ આ જ મુદ્દો આખે આખો ત્યાં આપેલો છે 40,000 રૂપિયાની રકમનો જ હવાલો છે
291 નંબરના પાના ઉપર 15મો મુદ્દો જે આપ્યો છે આપણને દાખલા નંબર ઉદાહરણ નંબર 2 ની ઉપર એ જરા ચેક કરીએ કે એક ભાગીદાર તેના શ્રીમતીજીને પેઢીને આપેલ લોન રૂપિયા 40,000 ચૂકવવાનું સ્વીકારે છે એટલે પહેલા આપણે શું કરતા હતા ખાતું બંધ કરતા હતા અને પછી ભાગીદાર ચૂકવવાનું સ્વીકારતો તો એવું નહીં ડાયરેક્ટ રૂપિયા ચૂકવવાનું સ્વીકારે છે એવું ગણી અને નોંધ કરી નાખવાની જુઓ તમે નીચે એનો જવાબ આપ્યો છે પરીક્ષામાં તમારે આ જ પ્રમાણે લખવું પડે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા આ તમારો છઠ્ઠો મુદ્દો છે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે ટપ 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 આ રીતે તમારે નોંધ કરવાની થાય 40,000 રૂપિયા આપણને આપેલા છે 40,000 બાબત જે શ્રીમતીજીની લોન ચૂકવ્યાનું કબૂલ્યું એક જ આમનો કથા પૂરી એક જ આમનો મુદ્દા નંબર 7 તરફ આગળ વધીએ આવકવેરાની જવાબદારી રૂપિયા 30,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી જે ચૂકવી દીધી હવે જે વસ્તુ ચોપડે દર્શાવેલ જ નથી એનું ખાતું તો બંધ થાય જ નહીં એટલે ડાયરેક્ટ ખાતું બંધ કર્યા વગર કે નવું ખાતું ખોલ્યા વગર માલ મિલકત નિકાલ ખાતેથી રૂપિયા ચૂકવી દેવાના મતલબ કે 7મા મુદ્દામાં પણ તમારે ખાલી 1,000 સાહેબ અમને કેમ ખબર પડે કંઈ ખાતું બંધ કરવાનું કંઈ ખાતું બંધ ન કરવાનું તમને આમાં એવી સૂચના હોય કે ચોપડે દર્શાવેલ છે તો ખાતું બંધ કરવાની આમનો થાય નકર ન થાય બરાબર તમને સૂચના અગાઉના બધામાં જોયું આપી પાઘડી 56,000 છે સરવૈયામ છે ને એના પછી જમીન મકાન 8,00,000 ને રોકાણ 2,00,000 દર્શાવેલ છે છે સૂચના કે પાકાશ્રી મહી પાસે બરાબર દર્શાવેલ છે એવી સૂચના હોય એટલે આપણે શું કરી નાખવાનું ખાતું બંધ કરવાની આમનોન કરવી પડે પણ તમને આમાં તો ચોખ્ખા શબ્દોમાં લખીને જ આપ્યું છે કે સર્વે ક્યાંય દર્શાવેલ નથી તોય ચૂકવા એટલે એની ખાતું બંધ કરવાની આમનોન થાય નહીં ડાયરેક્ટ ચૂકવણીની કારણ કે નવું ખાતું ખોલવાની તો આમી મનાય છે ને કારણ કે આ જે ખાતા છે એ બંધ કરીએ છીએ તો નવા ખાતા ખોલશું તો એ કેદી બંધ કરશું કાલે હવારે ધંધોય નથી મતલબ નવા ખાતા ખોલી શકાતા નથી આમનોન નંબર 7 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રૂપિયા 30,000 બાબત જે ચોપડે નહીં નોંધેલ કરવેરા ચૂકવ્યા તેના મુદ્દો પૂરો મુદ્દા નંબર 7 પૂરા એક જ આમ નોંધ ખાલી એક જ આમ નોંધ પરીક્ષામાં ખાલી એક એક આમ નોંધ વાળા 3 મુદ્દા પૂછી શકે ઓ ભાઈ ત્યાર પછી મુદ્દા નંબર 8 વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો એ સાહેબ આ શું છે મિલકતનો વધારો આપણે અત્યાર સુધી જે મોટા દાખલાઓ ગણ્યા હતા એમાં માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરતા હતા ત્યારે બે શબ્દોનો ઉપયોગ આપણે રાખ્યો આપણે એમાં નફો કે ખોટ એવા શબ્દોનો ઉલ્લેખ નહોતો કર્યો હા કૌંસમાં લખ્યું હતું પણ નફો કે ખોટ શબ્દનો ઉલ્લેખ નહોતો કર્યો આપણે માત્ર સમજતા હતા કે આ નફો કે ખોટ છે એમ બાકી લખતા હતા શું જો ઉધાર બાજુ પૈસા ઘટે તો નફો એટલે કે મિલકતનો વધારો જો જમા બાજુ પૈસા ઘટે તો ખોટ એટલે કે દેવાનો વધારો તો અહીંયા આ મિલકતનો વધારો છે એનો મતલબ આપણે શું સમજવું પડે તો કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થઈ ગયું છે એમાં નફો આવ્યો છે અને એની રકમ 1,20,000 છે આગળ વધીએ ભાગીદારો એ બી અને સી વચ્ચે નફા નુકસાનના પ્રમાણ 5:3:2 માં વેચી દીધું એક જ આમનો દાનીએ માલ મિલકત નિકાલ ખાતે ઉ તે એના મૂડી ખાતે ટપ 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 તે બીના મૂડી ખાતે ટપ 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 તે સીના મૂડી ખાતે ટપ 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 પૂરું લખીએ 8મો
માલ મિલકત નિકાલ ખાતે ઉ કેટલા રૂપિયા 1,20,000 તે એના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે તે સીના મૂડી ખાતે 1,20,000 ના 5 × 3 = 2 ભાગ પણ નાખ 5 × 3 = 8 = 2 એટલે 60,000 1,20,000 ભાગ્યા 2 એટલે 12 × 12 = 36,000 અને 12 × 2 = 24,000 બાબત જે માલ મિલકત નિકાલ ખાતાનો વધારો અથવા તો માલ મિલકત નિકાલ ખાતાનો નફો ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચ્યો તેના તો મિત્રો આ 8 મુદ્દા સુધી આપણે અત્યારે રાખીએ 9મા મુદ્દાથી આપણે ફરી પાછો દાખલો કન્ટિન્યુ કરશું ઓલ ધ બેસ્ટ ઓકે મિત્રો તો ત્યાર પછીનો મુદ્દો મુદ્દા નંબર 9 પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો રૂપિયા 2,00,000 બતાવેલ છે એટલે પહેલી આમ નોંધ છે ને લખવાની ખાતું બંધ કરવાની માલ મિલકત નિકાલ ખાતે ઉ તે યંત્રો ખાતે ટપ 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 યંત્રો કેટલાના છે 2,00,000 બાબત જે ચોપડે કિંમતે ખાતું બંધ કર્યું તેના ત્યાર પછી એમાં એમાં કઈક સૂચના છે ચોપડે કિંમતે રકમ ઉપજી મતલબ બીજી આમ નોંધ રોકડ ખાતે ઉ તે માલ મિલકત નિકાલ ખાતે ટપ 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 ચોપડે કિંમત એટલે 2,00,000 ના 2,00,000 આવ્યા એમ બાબત જે ચોપડે કિંમતે રકમ ઉપજી તેના લીટો લાંબો કરી દેવાનો કારણ કે વ્યવહાર પૂરો થઈ ગયો છે 10મો મુદ્દો એક કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે તેના બદલામાં તેને મહેનતાણા તરીકે રૂપિયા 20,000 ચૂકવવાનું નક્કી કર્યું છે પેઢીએ તેને ખર્ચ પેટે રૂપિયા 12,000 ચૂકવ્યા હવે ભાગીદારી પેઢીમાં વિસર્જન કરવાની ખરેખર જવાબદારી છે ને ભાગીદારની હોય પણ જો એ કોઈ એનો ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે ને તો આ જે રકમ છે એ રકમ પેઢીએ એને મહેનતાણા તરૂપે સ્વરૂપે આપવી જોઈએ એનો આખે આખો ચાર્ટ થાય છે એ આપણે ચાર્ટ દોરી લઈએ વિસર્જન ખર્ચ કોની જવાબદારી તો કે ખરેખર વિસર્જન ખર્ચ છે ને એ પેઢીની જવાબદારી જ ગણાય પેઢીની જવાબદારી હોય તો કાં તો પેઢી ચૂકવે પેઢીની જવાબદારી વિસર્જન ખર્ચ પેઢીની જવાબદારી છે અને પેઢી જ ચૂકવતી હોય તો આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કારણ કે પેઢીની જવાબદારી હતી ને પેઢીએ ચૂકવી દીધો પણ કાંઈ પેઢીને પગ તો છે નહીં એ તો કાંઈ કોર્ટમાં જશે નહીં કોર્ટમાં કોણ જવાનું છે તો કે એ તો ભાગીદાર જ જવું પડે તો ભાગીદાર જાય ને માનો કે પેઢીમાંથી પૈસા લેતા ભૂલી ગયો હોય તો એ એને ચૂકવવા પડે ને પોતાના ખીચામાંથી પછી આવીને લઈ લઈએ પણ ચૂકવ્યા કોણે તો ભાગીદાર જવાબદારી પેઢીની છે પણ ચૂકવે છે કોણ ભાગીદાર જો ભાગીદાર ચૂકવે ને તો એટલા રૂપિયા આપણી પેઢીમાંથી રોકડા નથી જતા આપણે એટલા રૂપિયા એને જમા આપી દેવા પડે એનો મતલબ કે આમ નોંધ બને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા
આવી આમ નોંધાય તો માનો કે જવાબદારી પેઢીની હોય એની ના નથી, પણ વિસર્જન ખર્ચ ખરેખર કોની જવાબદારી છે? પેઢીની જ જવાબદારી છે. પણ એ જવાબદારી છે એ આપણે કોકને સોંપી દઈએ તો કે ભાઈ વિસર્જન કરવાની જવાબદારી તારી, આલે આ 10,000 રૂપિયા તારે આમાંથી રોળવવાનું, વિસર્જન ખર્ચ તારે ભોગવવાનો, વિસર્જન કરવાની જવાબદારી હવે તારી. તો આવી પરિસ્થિતિમાં ભાગીદાર જવાબદારી સ્વીકારે, તો તમારે એને મહેનતાણા તરીકે અમુક રકમ આપી દેવી પડે. અને એની આમ નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે એમાં પાછા બીજા બે પ્રશ્નો ઉદ્ભવે કે કાં તો એ પૈસા ભાગીદાર ચૂકવે અને કાં તો એ પૈસા પેઢીમાંથી ચૂકવે. ભાગીદાર જ ચૂકવવાના હોય તો એ તો એને ચૂકવવાના છે, એની જવાબદારી હતી. આપણે પૈસા જમા આપી દીધા હતા ને એ જ ચૂકવે તો પેઢી એની આમનો લખવાની જરૂર નથી, આમનો ન થાય. પણ પેઢીની જવાબદારી હોવા છતાંય ભાગીદારે એને જવાબદારી આપી અને એના પૈસા એને જમા આપી દીધા અને તોય એ પૈસા પેઢીમાંથી ભાગીદાર ચૂકવે તો પેઢીમાં થોડા ચૂકવી શકે. હવે એ તો આપણે જમા આપી દીધા હતા ને, તો જો છતાંય એ પેઢીમાંથી ચૂકવે તો એટલા રૂપિયા આપણે એ ભાગીદાર પાસેથી પરત લેવાના થાય. મતલબ કે તમારી આમ નોંધ ભાગીદારની જવાબદારી, છતાંય રકમ ક્યાંયમાંથી ચૂકવાય છે? પેઢીમાંથી ચૂકવે. એટલે આમ નોંધ તો આવે જ, સાથે બીજી આમ નોંધ આવે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે આ ચાર્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. 1, 2, 3 અને 4 આમ નોંધો થશે. હવે અહીંયા આપણને એમાંથી કયો કિસ્સો લાગુ પડે છે જરા જોઈએ. વિસર્જન કરવાની કાર્યવાહી એક ભાગીદાર સ્વીકારે છે, તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું. એટલે પહેલી તો મહેનતાણાવાળી આમ નોંધ થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. 20,000 ભાગીદાર વિસર્જનની જવાબદારી સ્વીકારી તેને. પહેલો વ્યવહાર પૂરો થઈ ગયો. હવે આગળ એમાં એમાં સૂચના છે હજી કે જે પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 આપી. હવે જવાબદારી એને આપી, 20,000 જમા આપવાનું નક્કી થઈ ગયું, તો એ પેઢીમાંથી 12,000 રૂપિયા ચૂકવે તો એ થોડું હાલે, એ રૂપિયા આપણે એને પાછા લેવા પડે ને. મતલબ કે 10માની બીજી આમ નોંધ ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 12,000 બાબત છે. વિસર્જન ખર્ચ પેટે પેઢીમાંથી ભાગીદારે ચૂકવ્યા. મુદ્દા નંબર 10 પૂરો. મુદ્દા નંબર 11, દેવાદાર 1,20,000 છે, લેણદાર 60,000 છે, બેના ખાતા બંધ કરવાની આમ નોંધ. બે ઊંધી થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા અને લેણદારની લેણદાર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારો ચૂકવે છે. કોઈ એક ભાગીદાર છે એ 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જતો હોય તો 20% એટલે 12×2=24,000, 96,000માં એ દેવાદાર સ્વીકારતો હોય અને આમે લેણદાર ચૂકવે છે, એટલે એટલા રૂપિયા બાદ કરી અને બીજી આમનો લખી નાખવાની કે ભાઈ ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યાર પછી
જે 12 મુદ્દો છે એની આપણે અગાઉ ભણી ગયા એ જ પ્રમાણે, પણ આમાં આંકડા આપ્યા છે એટલે આપણે આંકડા પ્રમાણે નોંધ કરવી પડશે. સારું, ઓલ ધ બેસ્ટ. તો આ 12 મુદ્દાનો તમે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આગળના જે 285 થી 191 સુધીના પાના ઉપર જે આમનોંધો આપેલી છે એનો પણ ગુડથી ઊંડાણપૂર્વક અભ્યાસ કરજો કે જેથી તમને સમજ પડે. ઓલ ધ બેસ્ટ.